લોકો આજે આપણે કયો વિષય ભણવાનો છે અંગ્રેજી નો કયો વિષય ભણવાનો છે અંગ્રેજી ચલો મારી સાથે બોલો વિનો મહાવરો કરો તમે સીધા મારી સાથે બોલતા જાવ તમને લખતા આવડે નહીં ચલો હું બાર રીતે દોડાવી દઉં ચલો मछली जल की रानी है जीवन उसका पानी है हाथ लगाओ तो डर जाएगी बाहर निकालो तो मर जाएगी पानी में डालो तो तर जाएगी आ तो बधा बाळकोने आवडे छे सरस चलो आ बाजु ध्यान बधानु फरीथी बीनो महावरो करो आ शेनु चित्र छे તમે ઘરે બધા રમો છો તમને ખબર છે બોલો બધા બોલ બોલ એટલે તડો ગુજરાતીમાં આપણે એને શું કહીએ તડો અંગ્રેજીમાં આપણે આજે શું ભણવાનું છે બોલ ચલો મારી સાથે બોલો બી ફોર બોલ બોલ એટલે તડો હવે બી તમને લખતા આવડતો નથી તો હું શીખવાડું તમને ચલો પેન્સિલ પકડો આમ સીધી લીટી આમ દોરશો એટલે તમને આવડી જશે ચલો ફરીથી આ ડોટ ડોટ રા એના પર પેન્સિલ મૂકો એના પર ગૂંટો સરસ બરોબર ને હવે ફરીથી ડોટ ડોટ ઉપર પેન્સિલ મૂકો હવે ગૂંટો થઈ ગયો ને આખો બી આના જેવો બી થઈ ગયો સરસ આપણે આગળ આવા વણાંકો શીખ્યા હતા ને એ પ્રમાણે કરવાનું છે એટલે તમને સરળતાથી આવડી જાય ચલો મારી સાથે આ છે બી ફોર બોલ હવે આ ટીચરે કયું ચિત્ર દોર્યું છે આ પણ તમને આવડે છે તમે શેનાથી દડો રમો છો પેટથી ચલો મારી સાથે બોલો બી ફોર પેટ પેટ એટલે પેટ બધાને આવડે છે હવે આવી તમારી નોટ હશે બોક્સ વાળી એમાં તમારે લખવાનું છે આ ટીચર કરાવે છે એને શું કહેવાય સીડબલ્યુ શું કહેવાય આવું અમે તમારી નોટમાં લખીએ છીએ અને SW બાજુમાં લખીને આપીએ છીએ એમાં તમારે લખવાનું છે અહીંયા હું લખીશ ચલો બી ફોર બોલ બી ફોર બોલ બી ફોર પેટ 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 હવે ટીચરે કઈ લાઈનમાં લખ્યું પહેલી લાઈનમાં લખ્યું બીજી બોક્સ છોડ્યું હવે આ લાઈનમાં લખ્યું બીજું બોક્સ છોડ્યું તો તમારે જે ટીચરે લાઈનમાં લખ્યું હોય એ લાઈનમાં તમારે લખવાનું બીજે ક્યાંય લખવાનું નહીં ચલો મારી સાથે બોલતા જાઓ બી ફોર બોલ બી ફોર બોલ બોલ એટલે દોડો બોલ એટલે દોડો બી ફોર બેટ બી ફોર બેટ બી ફોર બેટ બી ફોર બેટ બી ફોર બસ બસમાં તમે બેઠા છો બધાએ સવારી કરી હશે બસને શું કહેવાય બી ફોર બસ તમને બોલતા આવડી ગયું ને બધાને સરસ મારી સાથે બોલો બી ફોર બસ લખાઈ ગયું ને હવે આ ટીચરની લાઈનમાં લખેલું છે ત્યાં લખવાનું અહીંયા લખવાનું નથી અને વળાંક સારા બધાએ કાઢવાના એટલે ટીચર વેરી ગુડ આપે સ્ટાર પણ આપે આવો હવે મારી સાથે બોલો આવી સૂચના તમારે બેટની નીચે લખેલી છે મૂળાક્ષર બી ફરતે વર્તુળ કરો તો અહીંયા પણ મેં લખેલી છે
મૂળાક્ષર બી ફરતી વર્તુળ કરો આવા ચોરસ ચાર બોક્સ છે એમાં તમારે બી ઓળખવાના છે અને એના ફરતે ગોળ કરવાનું છે વર્તુળ એટલે ટીચરે શું શીખવાડ્યું વળાંકમાં ગોળ શું કરવાનું ગોળ તો ચલો આને બી કહેવાય તો હા તો આની ફરતે આપણે શું કરીશું ગોળ ગોળ તો બધાને આવડી ગયું છે સરસ આને બી કહેવાય તો નહીં આને બી કહેવાય તો નહીં આપણે આના બોક્સમાં બીજે ક્યાંય ગોળ કરીશું નહીં હવે આને બી કહેવાય તો હા આપણે જોઈએ આ બી આના જેવો છે આ ટીચરે બી શીખવાડ્યો એના જેવો બી છે તો એના ફરતે ગોળ કરી દેવાનું ગોળ તો બધા સરસ કરે છે આને બી કહેવાય તો નહીં આને તો ન કહેવાય આને કહેવાય તો નહીં તો બસમાં બીજે ક્યાંય ગોળ કરવાનું નહીં આમાં આને બી કહેવાય તો નહીં આને આ શું કહેવાય એ ફોર એપલ આના પહેલા આપણે શું ભણ્યા હતા એ ફોર એપલ તો એપલ પર ગોળ કરવાનું નહીં આપણે શેના પર કરવાનું છે બી ફોર ફોર પર આને બી કહેવાય તો નહીં આને હા તો આના પર શું કરીશું ગોળ ચલો બધા કરો સ્વાધ્યાય પોથીમાં સરસ આને બી કહેવાય તો હા આના પરથી શું કરવાનું ગોળ આને એ ફોર એપલ કહેવાય તો આના પર ગોળ કરાય નહીં આને પણ કરાય નહીં આપણે બધા બોક્સમાં બી ઉપર ગોળ કર્યું સરસ બધા આવડી ગયું છે વર્તુળ કરતા તો હવે આ બાજુના પેજ પર શું છે ગૃહ કાર્ય તો ગૃહ કાર્ય મમ્મીની પાસે બેસીને સરસ આના વળાંક કરવાના બી ગૂંથવાનો બોલવાનો અને લખવાનો અહીંયા કલર પૂરી દેવાના સરસ જુઓ આ બાજુ બોલતા જવાનું બી ફોર ફોર બી ફોર પેટ બી ફોર બસ આ રીતે બોલતા જવાનું અને લખતા જવાનું અને નોટમાં આપણી બાજુમાં એચ ડબલ્યુ આપેલું છે તો એમાં પણ તમારે લખી દેવાનું સરસ